પોરબંદર લોકસભાના સાંસદ બન્યા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 3 દિવસથી પોરબંદર લોકસભાના પ્રવાસે છે, ત્યારે આજરોજ મનસુખ માંડવિયા જેતપુર વિધાનસભા ખાતે પ્રવાસે હતા, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું ઢોલ નગારા સાથે અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ જેતપુર જામકંડોરાણા વિધાનસભાના ધન્યવાદ સમારંભમાં કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી. સાથે જ કાર્યક્રમમાં એમએલએ જયેશ રાદડિયા, યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરટ સહિત જિલ્લા ભાજપના પ્રમુખ, ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ સહિત સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મનસુખ માંડવિયાનું મોમેન્ટો આપીને ફૂલહારથી સ્વાગત કર્યું હતું. તેમજ મનસુખ માંડવિયાએ કાગવડ ખોડલધામ મંદિર ખાતે પણ માં ખોડિયારના દર્શન કર્યા હતા અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા મનસુખ માંડવિયાનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજું દોસ્તો, દરેક ઘટના
મારી અપેક્ષા છે દોસ્તો,
ચૂંટાયેલા બધા સ્થાનિક સંસ્થાના જનપ્રતિનિધિ, ભાજપનો કાર્યકર્તા હોય, સરપંચ હોય, કોઈ તાલુકા પંચાયતનો સભ્ય હોય, કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય હોય, આ બધા જ કાર્યકર્તા તમે આ પોતાના મત વિસ્તારને કેવડા કરી લઈ લો છો? આપણે આપણા મત વિસ્તારને કેવડા લેવી જોઈશે? મંડળના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો સાથે બેસીને
વર્તમાન સમયની અંદર સરકારની એટલી બધી ગ્રાન્ટો છે, તાલુકા આયોજક મંડળની ગ્રાન્ટ, જિલ્લા આયોજક મંડળની ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટ, સાંસદની ગ્રાન્ટ, સુનવાઈ પણ થઈ જાય અને
જનતાની આપણી પાસેની અપેક્ષાઓ આકાંક્ષાઓ એ પણ પૂરી થાય. એ ઘણો મોટી જવાબદારી અને કામ હોય છે. અને દોસ્તો ભલી વાત એ કરવાનું ગામની અંદર મારો કાર્યકર્તા મોટો કેમ થાય, આગેવાન કેમ બને, કાર્યકર્તા ત્યારે મોટો થશે, કાર્યકર્તા ત્યારે આગેવાન બનશે જ્યારે એમનામાં તાલામેલી હશે. આવા કાર્યકર્તાને મેં અહીંથી એમને પૂછ્યા હતા.